ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે નાગરિકોને રાહતરૂપ ઘોષણા કરી છે। ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષે 2 ગેસ સિલિન્ડર ફ્રી આપવામાં આવશે, તેમજ સીએનજી અને પીએનજીના વેટમાં પણ 10% ઘટાડો કર્યો છે, જેને પગલે ગ્રાહકોને સીએનજી અને પીએનજીમાં 6-8 રૂપિયાનો ફાયદો થશે। 38 લાખ ગૃહિણીઓને ઉજ્જવલા યોજનાના 2 ફ્રી સિલિન્ડરનો લાભ મળશે। ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં વિંઝલપર ગામના લક્ષ્મણભાઈ કરમૂર નામના આધેડ છેલ્લા 2.5 મહિનાથી દાખલ હતા। તેઓ શ્વાસની બીમારીની સારવાર લઈ રહ્યા હતા। આજે તેમણે હોસ્પિટલમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ખળભળાટ થયો છે। મૃતકના પરિવારજનો હોસ્પિટલે સંભાળ લેતા ન હોવાથી અને બીમારીથી કંટાળી આત્મઘાતક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે। જામનગરની મેડિકલ કોલેજની પીજી હોસ્ટેલનો સબમર્સિબલ પંપ ખરાબ થઈ જતાં પાણી વિતરણ ખોરવાયું હતું, જેને પગલે ડોક્ટરો બાલ્ટી લઈને નીચેથી ઉપર પોતાના રૂમ સુધી પાણી ભરવા મજબૂર બન્યા હતા। ડોક્ટરોએ 2-3 દિવસ હાલાકી ભોગવ્યા પછી આ સમસ્યા આખરે હલ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। આજે જામનગરમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠકમાં વોર્ડ નંબર 11માં 5,41,00,000ના ખર્ચે ભૂગર્ભ ગટરના પ્રોજેક્ટ સહિત વિવિધ વોર્ડમાં વિવિધ વિકાસ કાર્યો માટે ₹11 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો। તારીખ 17-10-22 ના રોજ જામનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં રોડ રસ્તાના કામ, ખાડા ભૂરવાના કામ, ચરેડાના કામ, ભૂગર્ભ ગટરના કામ, ગૌશાળા ખાતે ગૌવંશને મોકલવાના કામ, કુલ મળી 11 કરોડ 11 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે અને સાથોસાથ 35 જેટલા સફાઈ કામદારો જે અવજાઉજી તરીકે કામ કરતા હતા એમની પણ દિવાળી સુધરે અને દિવાળી રૂપે એમને ખુશી ભેટ મળે એ પ્રકારનો નિર્ણય આજે મહાનગરપાલિકામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધો છે અને આ 35 સફાઈ કામદારોને આજે કાયમી ઓર્ડર આપવામાં આવ્યા છે અને સાથોસાથ એ યાદી અપાવવી પણ જરૂરી છે કે છેલ્લા 1.5-2 વર્ષની અંદર લગભગ 200 જેટલા સફાઈ કામદારોને આ સત્તા દ્વારા, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કાયમી ઓર્ડરો આપવામાં આવ્યા છે અને જે કાંઈ બીજા પ્રશ્નો પણ એમના હોય એમાં હર હંમેશ એમની સાથે રહી એમના પ્રશ્નો પૂરા કરવાની 100% ખાતરી આપવામાં આવી છે। અસ્તુ, આભાર। જામનગરના શ્રી હર્ષિદા માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી હર્ષિદા ગરબા મંડળ પરિવાર દ્વારા છેલ્લા 46 વર્ષથી સર્વધર્મ નવરાત્રી મહોત્સવ અંતર્ગત ગરબીની બાળાઓ તથા બટુકોનો ભોજન સમારંભ યોજવામાં આવે છે। આ વર્ષે પણ મંડળના પ્રમુખ રાજુભાઈ જોશી તથા તેમની ટીમ દ્વારા ભોજન પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। અંદાજે 15,000થી વધુ બાળાઓએ પ્રસાદનો લાભ લીધો હતો। આ પ્રસંગે વિવિધ યાત્રાધામોના મહંતોની પુણ્ય ઉપસ્થિતિ રહી હતી, તેમજ ધારાસભ્યો સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મંડળના પ્રમુખ રાજુભાઈ જોશી દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ મહારાજા સોસાયટીમાં સહારા મોબાઈલ નામની દુકાનમાં નવાઝ પઠણી નામના યુવાન પર અમુક શખ્સોએ હુમલો કરી દુકાનમાં પણ તોડફોડ કરી હતી। ઇજાગ્રસ્ત પીડિતને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।